चलो विद्यार्थी मित्रों, आज आपणे शुं करवानुं छे? गणित। गणितमां क्यो चेप्टर? 15मुं। केटली चोटली छे? आगळना विडियोमां आपणे शुं शीखी गया? चोटली वाळुं आपणे चेप्टर आगळनुं शीखी गया ने, के जेमां नीचा वाळवाळा छोकरा, ऊभा वाळवाळा छोकरा, बे चोटलीवाळी छोकरी अने एक चोटलीवाळी छोकरी। 25 आपणे बाळको आपेला हता, जेमां ऊभा वाळवाळा छोकरा, नीचा वाळवाळा छोकरा, बे चोटलीवाळी छोकरी अने एक चोटलीवाळी छोकरी आपणे શીખી ગયા કે કેટલા ઊભા વાળવાળા છે તે આગળના વિડિયોમાં આપણે શીખી ગયા। હવે નવું શીખવું છે ને। હવે જો નીચેના કોષ્ટકમાં 5 વિદ્યાર્થીઓના ગણિતમાં મેળવેલ ગુણની વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખો। અહીંયા શું આપ્યું છે? આપણે 5 વિદ્યાર્થીઓના ગણિતના માર્ક આપેલા છે। અહીંયા આપણે ગણિતના માર્ક 5 વિદ્યાર્થીઓના આપેલા છે, તેના આધારે આપણે શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ લખવાના છે। તો અહીંયા જો નામ આપેલા છે ઉમંગ, ઉર્મી, નમન, નરેન અને નિશા। તો ઉમંગને કેટલા માર્ક આવ્યા છે? 48, ઉર્મીને 36, નમનને 29, નરેનને 40 અને નિશાને 36। તો હવે આના આધારે આપણે શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ લખવાના છે। તો પહેલું જો કે સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે અને કેટલા? તો આપણે અહીંયા જોવાનું કે કોણે વધારે મેળવ્યા છે। જો અહીંયા કેટલા છે? ઉમંગને 48, ઉર્મીને 36, નમનને 29, નરેનને 40 અને નિશાને 36। તો સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે? ઉમંગે। કોણે મેળવ્યા છે? ઉમંગે। તો આપણે શું લખવાનું? ઉમંગે। અને કેટલા? 48। કેટલા મેળવ્યા છે? 48। હવે બીજું જો કે સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે અને કેટલા? તો અહીંયા આપણે જો સૌથી ઓછા કોણે મેળવ્યા છે? ઉમંગે 38 મેળવ્યા છે, ઉર્મીએ 36, નમને 29, નરેને 40 અને નિશાએ 36। તો સૌથી ઓછા ગુણ કોના છે? નમનના। કોના છે? નમનના। તો અહીંયા શું લખવાનું? નમન। અને કેટલા? 29। શું સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા? નમને। અને કેટલા? 29। હવે ત્રીજું, સરખા ગુણ કોણે કોણે મેળવ્યા છે? તો અહીંયા જો ઉર્મી અને બીજા કોણ છે? નિશા, બંનેને કેટલા માર્ક આવ્યા છે? 36। તમે જોવો છો ને, ઉર્મીને પણ 36 છે અને નિશાને પણ 36 છે। તો અહીંયા આપણે શું લખવાનું? ઉર્મી અને નિશા, બંને શું કર્યું છે? સરખા જ ગુણ મેળવ્યા છે, એટલે ઉર્મીને પણ 36 છે અને નિશાને પણ 36 છે। અહીંયા જો ઉર્મી કરતા ઉમંગને કેટલા ગુણ વધારે છે? તો અહીંયા જો આપણે શું કરવાનું? ઉર્મી તો ઉર્મીના માર્ક જોવાના અને ઉમંગ તો ઉમંગના માર્ક જોવાના। ઉર્મી કરતા ઉમંગને કેટલા ગુણ વધારે છે? તો આપણે ઉમંગમાંથી શું કરવાના? ઉર્મીના માર્ક શું કરવાના? બાદ કરી દેવાના। શું કરવાના? બાદ કરી દેવાના। તમને ખબર ન પડે તો આપણે શું કરવાનું? બાજુમાં બાદબાકી આપણે અહીંયા કરી દેવાની। તો જો આપણે ઉમંગના માર્ક 48 અને ઉર્મીના 36। હવે જો 8માંથી આપણે શું કરવાનું છે? 6 બાદ કરવાની છે, એટલે કેટલા રહે? 2। અને 4માંથી 3 બાદ કરો એટલે કેટલા રહે? 1। એટલે કેટલા થયા? 12। કેટલા થયા? 12। તો આપણે અહીંયા શું લખી દેવાનું? 12। શું લખી દેવાનું? 12। તો હવે આપણને ખબર પડી ને કે ઉર્મી કરતા ઉમંગને કેટલા ગુણ વધારે છે? 12 માર્ક ઉર્મી કરતા ઉમંગને વધારે છે। કેટલા વધારે છે? 12 માર્ક તેને વધારે છે। હવે જો પાંચમું કે નરેન કરતા નમનને કેટલા ગુણ ઓછા છે? શું કીધું છે? નરેન, તો આપણે નરેનને જોવાના। નરેનને કેટલા છે? 40 અને નમનને કેટલા છે? 29। કેટલા છે?
29 તો આપણે નરેન કરતા નમનને કેટલા ગુણ ઓછા છે તે આપણે મેળવવાનું છે તો અહીંયા આપણે શું કરવાનું છે બાદબાકી જ કરવાની છે તો આપણે શું લખવાનું પહેલા કેના બાદ લખશું નરેનના કેના લખશું નરેનના નરેનને કેટલા માર્ક્સ છે 40 તો આપણે અહીંયા 40 લખી નાખ્યા અને નમનને 29 તો આપણે 29 લખી નાખ્યા આપણે 12મા ચેપ્ટરમાં દસકા વાળી બાદબાકી આપણે શીખી ગયા છે તો અહીંયા કેટલા આવે 10 અને અહીંયા કેટલા આવે 3 તો આપણે 10માંથી 9 બાદ કરીએ એટલે કેટલા રહે 1 કેટલા રહે 1 અને 3માંથી 2 બાદ કરીએ એટલે કેટલા રહે 1 કેટલા રહે 1 તો અહીંયા શું જવાબ આવશે આપણો 11 શું આવશે જવાબ આપણો અહીંયા 11 તો શું કહેવાય કે નરેન કરતા નમનને કેટલા ગુણ વધારે છે 11 ગુણ વધારે છે એટલે 11 ગુણ ઓછા છે તો અહીંયા જો છઠ્ઠું સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ વચ્ચેનો તફાવત કેટલો છે તો સૌથી વધુ કોના ગુણ છે ઉમંગના અને સૌથી ઓછા કોના છે નમનના તો બંને વચ્ચેનો તફાવત શું છે તે આપણે શું કરવાનું છે બાદબાકી કરવાની છે શું કરવાની છે બાદબાકી કરવાની છે તો આપણે શું કરવાનું અહીંયા આપણે સૌથી પહેલા કોના ગુણ લેવાના ઉમંગના કોના લેવાના ઉમંગના તેમાંથી આપણે કોના બાદ કરવાના છે નમનના કારણ કે તેને સૌથી ઓછા ગુણ છે તો આપણે નમનના માર્ક અહીંયા બાદ કરી દેવાના તો હવે આપણે જો 8 માંથી 9 બાદ થાય ના થાય તો આપણે અહીંયા શું કરતા હતા 10 કો લેતા હતા એટલે શું આવે 18 અને અહીંયા કેટલા રહે 3 કેટલા રહે 3 હવે 18 માંથી આપણે શું કરવાનું 9 બાદ કરવાના એટલે કેટલા રહે 9 અને 3 માંથી 2 બાદ કરો એટલે કેટલા રહે 1 કેટલા રહે 1 તો શું કીધું છે કે સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ વચ્ચે તફાવત કેટલો છે 19 ગુણનો તફાવત છે કેટલા ગુણનો 19 ગુણનો તફાવત છે હવે 7મું ઉમંગને નિશા કરતા કેટલા ગુણ વધારે છે તો ઉમંગના કેટલા છે 48 કેટલા છે 48 અને નિશાના કેટલા છે 36 તો આપણે શું કરવાનું 48 માંથી કેટલા બાદ કરવાના 36 તો 8 માંથી 6 બાદ કરો એટલે કેટલા રહે 2 કેટલા રહે 2 અને 4 માંથી 3 બાદ કરો એટલે કેટલા રહે 1 તો કેટલા ગુણ વધારે છે 12 કેટલા 12 તમને બધાને ખબર પડે છે ને અહીંયા તમારે જોવાનું કે ઉમંગની વાત કરી તો ઉમંગના ગુણ જોવાના નિશાની વાત કરી હોય તો નિશાના ગુણ જોવાના અને બંને વચ્ચેનો શું તફાવત છે એટલે કે બાદ કરી અને કેટલા ગુણ વધારે છે કે ઓછા છે તે આપણે અહીંયા લખવાના છે તો શું ઉમંગને નિશા કરતા કેટલા ગુણ વધારે છે 12 ઉમંગને 12 ગુણ વધારે છે હવે 8મું ઉર્મીને નરેન કરતા કેટલા ગુણ ઓછા છે તો શું કે ઉર્મી તો ઉર્મીને આપણે માર્ક ઉર્મીને કેટલા છે 36 અને નરેનને કેટલા છે 40 કેટલા છે 40 તો આપણે ઉર્મી અને નરેન વચ્ચેનો ગુણ કેટલા ઓછા છે તે આપણે જોવાનું છે તો આપણે અહીંયા કેટલા છે ઉર્મીને 36 છે અને નરેનને કેટલા છે 40 કેટલા છે 40 તો આપણે અહીંયા શું લખી દેવાનું 40 અને એમાંથી આપણે શું કરવાનું 36 આપણે બાદ કરી દેવાના તો અહીંયા શું આવશે 10 કો અને અહીંયા આવશે 3 10 માંથી 6 જાય તો કેટલા રહે 4 કેટલા રહે 4 અને 3 માંથી 3 જાય એટલે 0 તો કેટલા ગુણ ઓછા છે 4 ગુણ કેટલા ઓછા છે 4 ગુણ ઓછા છે ઉર્મી કરતા ઉમંગને ગુણ કેટલા વધારે તો 12 નરેન કરતા નમનને કેટલા ગુણ ઓછા છે તો 11 અને સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ વચ્ચેનો તફાવત કેટલો થાય તો 19 માર્કનો ઉમંગને નિશા કરતા કેટલા ગુણ વધારે છે તો 12 અને ઉર્મીને નરેન કરતા કેટલા ગુણ ઓછા છે તો 4 ઉર્મી કરતા નરેનને 4 ગુણ ઓછા છે તમને બધાને ખબર પડી ને અહીંયા તમારે શું નામ આપેલું છે તે તમારે ખાસ જોવાનું છે કે ઉર્મીની વાત કરી છે કે નમનની વાત કરી છે કે નરેનની વાત કરી છે તેમાંથી આપણે શું કરવાનું સંખ્યા બાદ કરી દેવાની પહેલા તમારે સંખ્યા આપણે
खास जोवानी के आ संख्यामांथी आ संख्या बाद करी अने केटले बाद करता शु संख्या मळे छे ते तमारे अहींया जवाब लखवानो छे। उर्मी अने नरेन करता केटला गुण ओछा छे? 4 गुण ओछा छे। उर्मी करता नरेने 4 गुण ओछा छे। तमने बधाने आ वीडियो मां सरस मजानी खबर पड़ी ने? हां, आपणे आपणी स्वाध्याय पोथी अने पाठ्यपुस्तक मां आवा घणा बधा कोष्टक छे, રંગના આપેલા છે, બીજા વિદ્યાર્થીઓના આપેલા છે, જૂતાનું માપ એટલે કે આપણે પગરખા હોય એનું માપ અલગ અલગ વિદ્યાર્થીઓને, બધાના પગ તો સરખા ન હોય, બધાના જુદા જુદા હોય ને, તો એનું માપ, એવા ઘણા બધા કોષ્ટક આપેલા છે તે આપણે સમજવાનું, વિચારવાનું, મેં આમાં તમને સમજાવ્યું તો તમને બધાને ખબર પડી એ રીતના તમારે અંદર કોષ્ટકમાં કોષ્ટક પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ સરસ લખવાના હોય છે।